અને આજે પ્રેસ કોન્ફરન્સ જે રાખવામાં આવ્યું છે, કયા મુદ્દા ઉપર, મુદ્દાઓને ધ્યાનમાં રાખીને આ પ્રેસ કોન્ફરન્સ? મારું નામ જતીન પટેલ છે અને છેલ્લા સાડા ત્રણ વર્ષથી પાટીદાર અનામત આંદોલનની અંદર એક સક્રિય કાર્યકર્તા કહી શકો કે એક આંદોલનકારી કહી શકો એની ભૂમિકા ભજવું છું. છેલ્લા સાડા ત્રણ વર્ષથી ગુજરાતની અંદર પાટીદાર સમાજ અનામત માટે આંદોલન કરી રહ્યો છે. એ આંદોલનમાં 14 ભાઈઓનો ભોગ આપેલો છે. 14 ભાઈઓની બલિ આપવા છતાં બી આજે 3.5 વર્ષે પાટીદાર સમાજ એ પોઝિશન ઉપર આવીને ઉભો છે કે ખરેખર અનામત મળી શકે છે કે નહીં, અનામત એટલે શું, આ બધી વાતોમાં ગૂંચવાયેલો છે. અને સરકાર ક્યાંક ને ક્યાંક આ અનામતના મુદ્દે પાટીદાર સમાજને ગોળ ગોળ ફેરવવા, લોલીપોપો આપવા, નાના મોટા લાભો આપવા જેવી બાબતો ખાલી એક જાહેરાતને પ્રચાર તરીકે લોભીને ગુમરાહ કરી રહી છે. એટલે એ દરમિયાન અને એ સંદર્ભમાં આજે અમે પ્રેસ કોન્ફરન્સ રાખી છે કે પાટીદાર સમાજને અનામત કેવી રીતે મળી શકે એમ છે, એની શું ફોર્મ્યુલા છે. આજ સુધી ખાલી આના ઉપર ચર્ચાઓ થતી હતી, બહેસ થતી હતી, પણ આજે અમે રિયલમાં સમાજ સમક્ષ મૂકીશું કે ખરેખર રિઝર્વેશન મળી શકે કે નહીં, અને મળી શકે તો કેમ મળી શકે અને કેવી રીતે મળી શકે. પહેલો પ્રશ્ન આવશે કે ભાઈ આજે 3.5 વર્ષે કેમ, અત્યાર સુધી તમે ક્યાં હતા? તો એ માટે હું કહીશ કે અત્યાર સુધી 3.5 વર્ષથી અમે ગુજરાત અને આખા ગુજરાત અને આખા ભારતના તમામ અલગ અલગ રાજ્યોની અંદર ફરીને અનામત વિશેની જે આખી ફોર્મ્યુલા છે, જે સિસ્ટમ છે, એના ઉપર અધ્યયન કર્યું. સારા સારા મોટા મોટા નામી વકીલો સાથે અમે મળીને એમના ગાઈડલાઇન્સ લીધા અને એમના ગાઈડલાઇન્સ અને એમની વાત પ્રમાણે અમે જે પેપર વર્ક કરવાનું હતું અને જે કાગજી કાર્યવાહી કરવાની હતી, આ બધી કાગજી કાર્યવાહીમાં અમારા આટલા 3 થી 3.5 વર્ષ લાગી ગયા. અને આખરે અમે એ મુકામે પહોંચ્યા, પાટીદાર સમાજને અનામત અપાવવા માટે અમે સુપ્રીમ કોર્ટમાં 3 પિટિશનરોએ મળીને એક પિટિશન કરી છે. એમાં જતીન પટેલ મુખ્ય પિટિશનર છે, બીજા નંબરમાં હરીશભાઈ ડોગરિયા મારા સાથી મિત્ર છે, ત્રીજા નંબરમાં કપિલભાઈ પટેલ એ પિટિશનરમાં ઇન્કલુડ છે. સાથે સાથે એ પિટિશનમાં ખેડૂતનું પિટિશન અને હાઈકોર્ટમાં જે એની પહેલા બી અમારા મિત્ર કેડી સેલાડિયા સાહેબે જે પિટિશન કરેલી છે હાઈકોર્ટમાં કે જે પાટીદાર સમાજને રિઝર્વેશન મળે એની માટે સર્વે થવો જોઈએ, તે સર્વે માટેની પિટિશનના બી અમુક મુદ્દાઓને એને ધ્યાનમાં રાખીને અમે સુપ્રીમમાં પિટિશન કરી છે. એ પિટિશન કયા આધારે છે, એના ઉપર જે સવાલો ઉઠતા હોય છે એનો બી જવાબ હું તમને અહીંયા જ આપી દઈશ. એના ક્વેશ્ચનમાં છે આપણી પાસે કે મુખ્ય શરૂઆત કરું છું પ્રેસ નોટ પ્રમાણે કે છેલ્લા 3.5 વર્ષથી ચાલતા પાટીદાર આંદોલનમાં સમાજે ઘણું બધું ગુમાવ્યું છે. ગુમાવ્યા છતાંય સમાજનો મુદ્દો અને સવાલ તો ત્યાંના ત્યાં જ છે. તેવામાં અમારી ટીમ જે છેલ્લા 3 વર્ષથી કાયદાકીય સલાહ અને કાગળની પ્રક્રિયામાં ધ્યાન આપી અંતે 3/1/2019 રોજ સુપ્રીમ કોર્ટમાં પિટિશન કરેલી છે. આ પિટિશનમાં કોઈ ખાલી કડવા કે ખાલી કોઈ લેવા કે કોઈ ખાલી કણધી માટે નથી. આ પિટિશન 3/3 જે પાટીદાર સમાજમાં બિન અનામતમાં આવે છે, કડવા પટેલ, લેવા પટેલ અને કણધી સમાજ, આ ત્રણે ત્રણ સમાજને ઓબીસીમાં સમાવેશ કરવા માટે પિટિશન કરેલી છે. ઓબીસીમાં સમાવેશ કરવા માટે, નહીં કે કોઈ ઈપીસી કે નહીં કે કોઈ બીજા લાભ લેવા માટે, સ્પેશિયલી કહીએ છીએ કે ઓબીસીમાં સમાવેશ કરવા માટે. એ એટલા માટે કે આખા ભારત દેશની અંદર પટેલ, પાટીદાર, કણબી સમાજ સંવિધાનિક રીતે ઓબીસીમાં આવેલો છે અને ઓલરેડી ઓબીસી છે. તો અમારી સરકારશ્રીની એ માંગ છે કે અમે તો ઓલરેડી ઓબીસી છીએ, તો અમને માત્ર ને માત્ર તમારે અમારો લાભ આપવાનો છે. ભારતના પરિપત્રમાં બી એનો ઉલ્લેખ છે, તમારે કંઈ એડ નથી કરવાનું હતું એમાં. બીજી વસ્તુ છે કે છેલ્લા 3.5 વર્ષથી પાટીદાર સમાજ દ્વારા જે જિલ્લે, તાલુકે, ગામડે ગામડે રેલીઓના સભાઓ કરીને મામલતદાર, કલેક્ટર, ઓબીસી આયોગ, સીએમ, પીએમ સુધી દરેક જગ્યાએ નિવેદનો થયા છે, પણ સરકારે આ નિવેદનોનો કોઈ ગંભીરતાથી ધ્યાનમાં લીધેલા નથી. એટલે સરકારે આને ધ્યાન નથી લીધું, એટલા માટે અમારે સુપ્રીમ કોર્ટમાં આખરે જવું પડ્યું. બાકી અત્યાર સુધી કાર્યવાહી ચાલતી હતી અમારે, જો સરકારે આનું કોઈ સુખદ નિરાકરણ લાવ્યું હોત, ઓબીસી કમિશન પંચેનું નિરાકરણ લાવ્યું હોત, તો અમારે સુપ્રીમમાં જવાની જરૂર ના હોત. આ પિટિશન સુપ્રીમમાં અમે જે ફાઇલ કરી છે એનો બેઝ અને મૂળ આધાર છે
જજમેન્ટ 861 જે ઇન્દ્રિયા સહાને જે જજમેન્ટ 861 નું જે જજમેન્ટ છે સુપ્રીમ કોર્ટનું, એ જજમેન્ટ એવું કહે છે કે કોઈ પણ જાતિને ઓબીસીમાં સમાવવા કે એને કાઢવા માટેનું ડિસિઝન માત્ર ને માત્ર સુપ્રીમ કોર્ટ પાસે છે, અને એની માટે કોઈ પણ જાતિ ડાયરેક્ટલી સુપ્રીમ કોર્ટમાં આવી શકે છે, પોતાની ઓબીસીમાં સમાવેશ કરવા માટે ડાયરેક્ટલી સુપ્રીમ કોર્ટમાં આવી શકે છે. આ જજમેન્ટ પ્રમાણે અમે લોકોએ આ ફાઇલ કર્યું છે. એ જજમેન્ટ બાદ થોડા સુધારા વધારા આવ્યા, એનસીબીસી લાગુ કરવામાં આવ્યું. એનસીબીસી લાગુ કર્યા બાદ એનસીબીસીને એક એવું ઓથોરિટી આપવામાં આવી કે રાજ્યની અંદર કઈ જાતિને તમારે એડ કરવા કે ના કરવા, એક કાયદા કરી અમુક પ્રણાલી બાદ તમે જાતે એને ઇન્ક્લુડ કરી શકો છો, પણ તમારે એનું કારણ સ્પેસિફાઈ કરવું પડશે. બરાબર છે. તો હવે વાત આવે છે કે એનસીબીસીની ઓબીસી પાસે કેમ નહીં ને સુપ્રીમ કોર્ટમાં કેમ. ઇન્દિરા સહાનીનું જજમેન્ટ તો છે જ કે સુપ્રીમમાં જઈને તમે મેળવી શકો છો ડાયરેક્ટલી, પણ એના બાદ જે બીજું જજમેન્ટ આવ્યું છે કે તમે એનસીબીસીમાંથી બી મેળવી શકો છો. એટલે એની માટે અમે લોકો સૌ પ્રથમ ઓબીસીમાં અને એનસીબીસીમાં જઈ ચૂક્યા છીએ. ઓબીસીમાં બી અમે લોકોએ રિક્વેસ્ટ કરેલી હતી ઓબીસી કમિશન પંચમાં, એ લોકોએ અમને કોઈ જવાબ નથી આપ્યો. આજથી 1.5 થી 2 વર્ષ પહેલા એની અરજી કરેલી છે. એના પછી અમે એનસીબીસી નેશનલ બેકવર્ડ ક્લાસ દિલ્હી ખાતે અમે એનસીબીસીમાં બી ગયેલા છીએ, એમાંથી બી અમને કોઈ જવાબ નહોતો આપવામાં આવ્યો. એટલે આ બે પુરાવાના આધારે અમે સુપ્રીમ કોર્ટમાં પિટિશનમાં બી જોઈન કરેલું છે કે અહીંયા તો અમે ઓલરેડી ગયેલા છીએ, માન્ય સુપ્રીમ કોર્ટ તો કહે છે કે તમે ડાયરેક્ટ આવી શકો છો, પણ અમે આને સાથે લઈને ગયા છીએ. એટલે અમને પૂરી ખાતરી છે કે અમારી પિટિશન ત્યાં આગળ સ્વીકારવામાં આવશે. પિટિશનમાં બીજા મૂળ હેતુ અને મુદ્દા એમાં એ એડ કરેલા છે કે આર્ટિકલ 32 મુજબ બંધારણમાં નાગરિકને મૂળભૂત અધિકારોના પાલન માટે સર્વોચ્ચ અદાલત સમક્ષ સીધો ઘા નાખવાનો અધિકાર મળેલો છે. આર્ટિકલ 32 પ્રમાણે સીધો સુપ્રીમ કોર્ટમાં ઘા નાખવાનો બંધારણ પ્રમાણે દરેક નાગરિકને અધિકાર મળેલો છે. એ અધિકાર મુજબ સાથે 14, 15 અને 16 આર્ટિકલ 14, 15 અને 16 અને 21 સંવિધાનના જે બંધારણમાં આવેલા છે એની અંદર એક સીધો ઉલ્લેખ કરેલો છે કે દરેકે દરેક સમાજને કે જે ખરેખર જરૂરતમંદ અને પીછળો અને દબાયેલો સમાજ છે કે જે ખેતીથી સાથે જોડાયેલો છે, એની ઇન્કમ સોર્સ ઓછી છે અને એની હાલ એની પાસે કોઈ આર્થિક એટલી જે કહેવાય કે આર્થિક એટલી મજબૂતાઈ નથી રહી, એવી જાતિઓને પોતાના હક આપવા માટે સમાન ટ્રીટ અને સમાન હકો આપવા માટે સુપ્રીમ કોર્ટમાં તમે એને ડાયરેક્ટ ચેલેન્જ કરી શકો છો. અને આ પિટિશનમાં મુખ્ય મુદ્દો છે, જે મેઇન મુદ્દો છે, એન્થ્રોપોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા, ભારતીય માનવ વિજ્ઞાન. જે કહેવાય છે કે ઘણી વાર કહે છે કે ભાઈ સર્વે રિપોર્ટ જરૂરી છે, ઓબીસી સર્વે કરે, એનસીબીસી સર્વે કરે કે ભાઈ કોઈ બી સર્વે કરે, પણ હકીકત વસ્તુ એવી છે કે ભારતની અંદર એક ભારતીય માનવ વિજ્ઞાન કરીને એક સર્વેક્ષણની એક સંસ્થા છે, જેને કહેવાય એન્થ્રોપોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા. આ સંસ્થા દરેક વર્ષે દરેક જાતિઓનો આખા ભારતમાં સર્વે કરતી હોય છે. તો આનો સર્વે રિપોર્ટ બી અંદર અમે એડ કરેલો છે અને આની અંદર પટેલ પાટીદારની તમામ જાતિઓનો ગુજરાતનો બી સર્વે થયેલો છે. એ સર્વે પ્રમાણે મુખ્ય મુદ્દાની અને ચોંકાવનારી વાત તમને ત્યારે એ સમજાઈ કે એ સર્વે રિપોર્ટમાં લખેલું છે કે ગુજરાતની અંદર આંજણા પાટીદાર છે, જે આંજણા પાટીદાર વર્ષોથી સમૃદ્ધ છે અને સરકાર ગવર્નમેન્ટ જે છે સિસ્ટમ છે અને નીચે પાયાના જે ખેડૂતો છે એ બંને વચ્ચેનું કોઓર્ડિનેશનનું કામ જે મીડિયેટરનું કામ કરતી હતી એ આ કમ્યુનિટી ચૌધરી પટેલ જે કહેવાય છે આંજણા પટેલ એમને જે સક્ષમ હોવા છતાં ગવર્મેન્ટની સાથે કનેક્ટેડ છે એટલે ગવર્મેન્ટની ઓલરેડી ગુડવિલમાં છે, એમની ગુડબુકમાં છે અને એમને સારી રીતે કાયદાનું જ્ઞાન છે. તો એ સમાજ વગર કોઈ સર્વે વગર કોઈ કારણે એમને ડાયરેક્ટલી રિઝર્વેશન મળતું હોય. જો મજબૂત સમાજને સક્ષમ સમાજને જે ગવર્મેન્ટ સાથે દેશની આઝાદીથી આજ સુધી સંકળાયેલો છે એવા સમાજને રિઝર્વેશન મળતું હોય તો ગુજરાતના પાટીદારોને કેમ. એક અમારો એક આમાં મુદ્દો છે અને એની માટે અમે એન્થ્રોપોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાનો એમાં રિપોર્ટ બી જોઈન કર્યો છે. રિપોર્ટમાં બી લખેલું છે કે આ જાતિઓ મજબૂત છે જે આંજણા પટેલજી અને જે ખરેખર કડવા લેવા અને કણવી સમાજ છે એના કરતા નબળો સમાજ છે. અને એમાં એવી ઉલ્લેખ છે કે પાટીદાર સમાજ માત્ર ખેતી સાથે જોડાયેલો છે, જ્યારે આંજણા પાટીદાર જે સમાજ છે ગવર્મેન્ટ અને ખેતી અને આર્થિક રીતે બી મજબૂત છે. બરાબર છે. અગાઉ પણ અમે ગુજરાત હાઈકોર્ટમાં અમારા સાથીઓ દ્વારા પાટીદાર સમાજને ઓબીસીમાં સવા માટે સર્વેસ કરવામાં માટે પિટિશનો થયેલી છે. જેમ કે મેં પહેલા વાત કરી કે કેડી સલેડિયા જે મારા મિત્ર છે એ પોતે લોયર બી છે એડવોકેટ બી છે, એમને અગાઉ હાઈકોર્ટમાં પિટિશન કરેલી છે કે પાટીદાર સમાજનો કાયદાકીય રીતે સર્વે થવો જોઈએ ઓબીસી માટે, પણ હજુ સુધી એનું કોઈ નિરાકરણ ના આવ્યું. કાયદાકીય લડત શરૂ કર્યા બાદ અમે ગુજરાતમાં
ગામડે ગામડે જઈ એક વૈચારિક કેડર બેઝ સંગઠન ઉભું કરી સમાજને સાચી દિશામાં જાગૃત કરવાનું અને સંગઠિત થઈ મજબૂત રીતે આંદોલનની શરૂઆત કરવાનું કામ કરીશું. કાયદાકીય લડત અમારી ચાલુ રહેશે, સાથે સાથે અમે લોકો ગુજરાતની અંદર આજે વાતાવરણ દોડાયું છે, રોજ નવા નવા લીડરો, રોજ નવા નવા નેતાઓ ઉભરે છે અને સમાજને જે ગુમરાહ કરી રહ્યા છે, સમાજને જે ભટકાઈ રહ્યા છે અને જે મુદ્દાથી ભટકવાની અને રાજનીતિ ઉપર આવવાની જે વાત કરી રહ્યા છે, એટલે અમે સમાજની વચ્ચે આ વાત અને આ પ્રસ્તાવ લઈને જઈશું કે ભાઈ રિયલ રિઝર્વેશન અનામત એટલે શું, એ કેવી રીતે મળી શકે છે, બંધારણમાં કાયદામાં એની જોગવાઈઓ શું છે, એટલે સમાજનું જે દુવિધા છે એ દૂર કરવા માટે સમાજ વચ્ચે જઈને એક સાચી જેન્યુઅનલી કાર્યકર્તાની જે જેન્યુઅન કેડર છે એક વૈચારિક કેડરથી અમે આખું આંદોલન પાછું નવેસરથી સમાજમાં આગળ ચલાવીશું. પાટીદાર સમાજને અનામત અને શહીદોને ન્યાય ફક્ત આ બે જ મુદ્દા છે અમારી લડાઈના, બાકી અમારા કોઈ મુદ્દા નથી. 3.5 વર્ષથી અમે લડીએ છીએ શહીદોના ન્યાય માટે અને પાટીદાર સમાજને અનામત આપવા માટે. શહીદોને ન્યાય અપાવવા માટે ઘીકાઢા મેટ્રોપોલિટન કોર્ટની અંદર અમે 25 તારીખે જયારે જીએમડીસી ગ્રાઉન્ડની અંદર જે ઘટના ઘટી હતી, દુઃખદ ઘટના, જેમાં 9 ભાઈઓને ગોળીઓ વાગી હતી અને શહીદ થયા હતા, એ 9 ભાઈઓને એના ઉપર અમે દમન અને જે એમને મર્ડર જ કહેવાય મર્ડરની કલમો સાથે પુરાવા સાથે અમે એ સમયે જીએમડીસીમાં કેસ કરેલો છે. એ કેસ ચાલે છે. એ કેસના આધારે શિવાનંદ ઝા જે અમદાવાદના મુખ્ય પોલીસ કમિશનર હતા, આ એક કેસની પૂરેપૂરી એમાં ડિટેલ છે અમારી પાસે, કયો કેસ છે, એફઆઈઆરની અંદર બી બધો ઉલ્લેખ છે. એ સમયે અમે જે ગવાહી આપી હતી કે કયા કયા આમાં દોષીઓ છે, અમારી સાથે પુરાવા બી છે, ગવાહીની બી કોપી અમારી પાસે છે. એ સમયે ન્યૂઝપેપરમાં બી આવ્યું હતું કે ભાઈ જે સિદ્ધાર્થ અને ગિરીશભાઈનું મૃત્યુ થયું હતું એમાં નીચે લખેલું છે મેટ્રોપોલિટન કોર્ટમાં કમિશનર સહિત 5 સામે આઈપીસી કલમો 302, 204, 323, 324, 325, 120B અને 302 અને 307 જેવી ગંભીર કલમોનો ઉમેરો કરીને એમના ઉપર કેસો કરવામાં આવ્યા છે અને આજ બી એ કેસો કોર્ટમાં ચાલી રહ્યા છે. હાલ સાક્ષીઓને તપાસવાનું કામ ચાલે છે. એટલે એમાં બી અમને પૂરેપૂરો વિશ્વાસ છે કે એમાં અમને ન્યાય મળશે. માન્ય કોર્ટ છે, અમને પૂરેપૂરો ન્યાય આપશે. એની માટે અમે આગલી દમ તક લડીશું જ્યાં સુધી અમારામાં તાકાત હશે. અમારી આ લડાઈ માત્ર ને માત્ર પાટીદાર સમાજને અનામત અને ન્યાય બેની છે. ફરીથી કહીશ કે અમારે કોઈ રાજનીતિ કે કોઈ રાજકીય સંગઠન કે કોઈ પોલિટિકલ પાર્ટીઓ સાથે મતલબ નથી. અમારે બે મુદ્દા છે કે પાટીદાર સમાજ ઓબીસીમાં આવે છે અને એને ઓબીસી રિઝર્વેશન મળવું જોઈએ અને પાટીદાર સમાજના જે 14 ભાઈઓને શહીદ કરી દેવામાં આવ્યા હતા 9 તારીખે એમને પૂરેપૂરો ન્યાય મળવો જોઈએ. એની માટે અમે કાયદાકીય અને કાગજી પૂરેપૂરી કાર્યવાહી કરી શકીએ કરી છે, જેથી કરીને કાલ ઉઠીને સિસ્ટમને વ્યવસ્થા અમારા ઉપર બ્લેમ ના કરી શકે કે તમે ખાલી બૂમો પાડો છો, રેલીઓ કરો છો, સભાઓ કરો છો, પેપર વર્ક તમે નથી કર્યા. એટલે એમાં પેપર વર્ક બી અમે પૂરેપૂરા કર્યા છે. હવે જોવાનું એ છે કે માન્ય કોર્ટ શું આના ઉપર જજમેન્ટ લાવે છે. તમારી જે ટીમ જે છે, તમારી ટીમ કઈ છે? કારણ કે જેમ અલગ અલગ ટીમ છે પાટીદારોની, તમારી ટીમ કઈ છે? તમારી ટીમ સુરત બેઝ છે, હાર્દિક પટેલ સાથે સંકળાયેલી કે લાલજીભાઈ પટેલ સાથે? અને બીજી વાત, સુપ્રીમ કોર્ટમાં તમે જે પિટિશન કરી તો એનું નેક્સ્ટ હિયરિંગ હવે ક્યારે છે? વિધિન 15 ડેઝ એનું એક્સેપ્ટન આવશે. એટલે હજી રજીસ્ટર થયું? રજીસ્ટર્ડ હવે થશે 15 ડેઝમાં. પણ અમને એટલે તો મેં તમને એના જોગવાઈ કહી કે રજીસ્ટર્ડ થવાના પૂરા ચાન્સીસ, એનું રીઝન બી અમે આર્ટિકલમાં આ પ્રેસ નોટમાં અમે લખીને મૂકેલું છે કે કયા કયા આધારે અમે પિટિશન ફાઇલ કરી છે, જેથી કરીને સુપ્રીમ કોર્ટ બી એને ડિનાય નથી કરી શકે. કેમ કે એમના કહેવા પ્રમાણે અમે કરી છે, એમની ગાઈડલાઇન્સ પ્રમાણે કરેલી છે. બીજી વસ્તુ કે ટીમની વાત છે, તો આ કોઈ ટીમ નથી, આ એક એ કાર્યકર્તાઓની ટીમ છે. અહીંયા આગળ જેટલા બી બેઠા છે અને અહીંયા આગળ જે બી આવેલા છે પ્રેસ કોન્ફરન્સની અંદર, એ લોકો છે કે જે કોઈ પોલિટિકલી જોડાયેલા નથી, જેમને કોઈ પોલિટિકલી આંદોલનોથી, રેલીઓથી અને સભાઓથી મતલબ નથી. અમે 3.5 વર્ષથી ગ્રાઉન્ડ લેવલ વર્ક કરેલું છે કે પટેલ સમાજને કંઈક મળે, કેમ કે જેની માટે અમે આટલું સંઘર્ષ કર્યું છે એને અમે આવી રીતે એડે જતું નથી જોઈ શકતા. અમને ખબર છે કે અમે એને કેવી રીતે મેળવી શકીએ છીએ. અમે એની માટે સંઘર્ષ કરીએ છીએ અને અમે સાથે મળીને છીએ. આજે 10% એબીસીની જાહેરાત કરી છે, કેમ કે તમારી રિઝર્વેશનની છે? જો આજે જે મોદી સાહેબે 10% એબીસીની જાહેરાત કરી છે, તો મારું કહેવું એમ છે કે અગાઉ પણ વિધાનસભામાં ગુજરાત રાજ્ય દ્વારા 10% એબીસીની જાહેરાત કરવામાં આવી હતી. એ બી આર્થિક અનામત હતી, આ બી આર્થિક અનામત છે, બરાબર છે? તો અગાઉ તો 10 કરી હતી, તો એ 10માં તો બધાએ ફોર્મ બી ભરી દીધા, બધાના સર્ટિફિકેટ બી આવી ગયા, બધાને નોકરી બી મળી ગઈ અને અત્યારે બધા કમાતા થઈ ગયા. હવે પાછી બીજી 10% આવી છે, એટલે સમાજને
કેટલી મોટી મજાક અને મસ્કરી છે તો સમાજ સમજી જ રહ્યો છે સારી રીતે. અત્યારે તમે મીડિયાના માહોલથી જોતા જ હશો ફેસબુકમાં શું ચાલે છે કે આખું ટોટલી ફ્લોપ છે. ઘૂઘરો આપ્યો છે કે 19 સુધી વગાડો, કેન્દ્ર સરકારે પાસ કર્યું, પેલા વિધાનસભાએ આપ્યું, રાજ્યસભાએ આપ્યું, રાજ્ય સરકારે આપીને એમનું ઇલેક્શન કાઢી નાખ્યું. હવે લોકસભાની ચૂંટણી આવે છે એટલે લોકસભાની ચૂંટણીમાં પાછળ તમને ઝુંઝુનો આપ્યો છે સમાજને કે આ ખખડાયા કરો, જેવી લોકસભા પૂરું થઈ ગયું પછી રાજ્યસભા લોકસભામાં શું થાય જોવું છે. એટલે આ ટકવાનું નથી ને, આર્થિક અનામત ની સંવિધાનિક રીતે કોઈ જોગવાઈ નથી. કોઈ પક્ષ નહીં, સમાજ અમારી સાથે. ગુજરાતની બહારના મરાઠા, કુર્મી, પટેલ, અમે જે એવિડન્સ એમાં મૂકેલા છે, કુર્મી પટેલ પાટીદાર યુપી એમપી બિહારમાં જેમને રિઝર્વેશન મળેલું છે એમના બી અમે એવિડન્સ પિટિશનમાં જોઈન કરેલા છે. એમનો પૂરો અમને સહકાર છે, ત્યારે અમે એમના એમને અમને એમના ઓરિજિનલ ડોક્યુમેન્ટ ને બધું આપ્યું હશે અમારી મદદ માટે. એટલે ગુર્જર જાટ મરાઠાનો પૂરો અમને સમર્થન છે અને સાથ સહકાર. હા, અગાઉ કરવામાં આવી હતી પણ એ એક્સેપ્ટેબલ નથી થઈ, કેમ કે એ પર્ટિક્યુલર એક સમાજની હતી, 42 સમાજ 48 સમાજ આવે તેને એ પ્રોપર અધ્યયનથી અને સ્ટડીથી નથી કરવામાં આવી. માત્ર ને માત્ર કહેવાય ને કે ભાઈ માહોલ બન્યો છે તો આપણે જઈને કંઈક જઈ આવીએ અને ફોટા પડાવી આવીએ, એ બધી બાબતો હતી. બાકી અમે જે કરી છે એ પૂરેપૂરા અધ્યયનથી સ્ટડી બાદ કરેલી છે અને એની અમે પૂરેપૂરી જાણકારી બી આપી. તમારી જે પિટિશન દાખલ કરી એમાં ખાસ કરીને મુદ્દા કયા મુદ્દા કે એક્સેપ્ટેબલ? મોટો મુદ્દો તો ઇન્દિરા સહાનીનું જે જજમેન્ટ છે એ છે, જજમેન્ટ 861. એ જજમેન્ટ એવું કહે છે કે સુપ્રીમ કોર્ટમાં અનામતમાં કોઈ પણ જાતિને દાખલ કરવા માટે તમારે ક્યાંય સેશન કોર્ટ હાઈકોર્ટમાં જવાની જરૂર નથી, તમે ડાયરેક્ટલી સુપ્રીમ કોર્ટ આવી શકો છો. આ ઇન્દિરા સહાનીનું જજમેન્ટ આવેલું છે અને એ જજમેન્ટના આધારે અમે લોકો સુપ્રીમ કોર્ટમાં ગયેલા છે. એક્સેપ્ટ થશે એના પછી જે મેં તમને કીધું કે અમે ગામડે ગામડે જઈને, તાલુકે તાલુકે જઈને, જિલ્લે જિલ્લે જઈને જે લોકો હાલ કન્ફ્યુઝ છે અનામતના નામે, જે લોકો લાખોની સંખ્યામાં જીએમડીસી ગ્રાઉન્ડમાં આવ્યા હતા, મીડિયા મિત્રોને ખબર છે કે આજે એ પબ્લિક ને માહોલ નથી બની શકતો, કેમ કે સમાજ કન્ફ્યુઝ છે. કેટલા વાડા પાડી દીધા છે સરકારે અંદરો અંદર બધાને લડાઈને, બરાબર છે? એટલે એ સમાજની કન્ફ્યુઝન દૂર કરવા અમે પહોંચીને બધાને જણાવીશું કે અમે આ મહેનત કરી રહ્યા છીએ, આ આધારે આપણને આપણી સફળતા મળી શકે એમ છે. પછી જેને જે રાજનીતિ કરવી હોય અને જેને જે કરવું હોય કરી શકે છે, બિંદાસ. બાકી અમારો મૂળ વિઝન ક્લિયર છે કે સુપ્રીમના દ્વારે જઈને પિટિશન કરીને રિઝર્વેશન લેવું અને ઘેર ઘેર જઈને લોકોને જાગૃતતા લાવવાની કે ભાઈ ખોટા ગુમરાહે ચડવું નહીં, ખોટી જગ્યાએ આપણે મહેનત મેળવીને ખોટી જગ્યાએ આપણે ક્યાંક કોઈ આપણો ઉપયોગ કરી જાય, રાજકીય ઉપયોગ કરી જાય, એનાથી દૂર રહેવું. તમે કીધું કે રિઝર્વેશન જોઈએ છે અને ઓબીસી માં જોઈએ છે, એટલે બીજે કોઈ ઈબીસી આવે કે બીજું કોઈ આવે એનાથી તમારે મતલબ નથી? ઓબીસીની જ માંગ છે. ઈબીસીમાં આર્થિક રીતે બંધારણમાં આર્થિક અનામતની કોઈ જોગવાઈ જ નથી, પહેલી વસ્તુ. હા, જો સરકારો ભેગી મળીને લોકસભા, રાજ્યસભા અને રાષ્ટ્રપતિ સુધી એનો ઠરાવ પાસ કરીને ક્લિયર કરી નાખતી હોય તો એ વસ્તુ આખી અલગ છે, પણ એની માટે તો 19મી ઇલેક્શન બી નીકળી જશે, પછી કોણ ધ્યાન આપશે નહીં આપશે પછીનો વિષય. જો કદાચ આવું કરીને જો આપવામાં આવે તો તમારું માંગણી એમાં તમે સંતોષાય? આર્થિક અનામતની અમારી માંગ જ નથી. અમે આ 9 ભાઈઓ સહિત કર્યા ને એ સમયે જે આવેદન પત્રો અમે આપ્યા હતા કલેક્ટરમાં, અમે બધા આમાં જોઈન કરેલા છે બધા આવેદન પત્ર. મને ખ્યાલ છે આખા ગુજરાતમાંથી જેટલા આવેદન પત્ર આપ્યા હતા બધામાં એક જ વસ્તુ હતી કે પટેલ સમાજનો ઓબીસીમાં સમાવેશ કરવામાં આવે. ઓબીસી ની તો કરતા ત્યાં એ વખતે પણ ઓબીસી જે કમ્યુનિટી છે 145 વિરોધ કરેલો છે પહેલા, પછી જે રસ્તો નીકળ્યો 10% નીકળ્યું, તમે કહો છો ભાઈ આપી નહીં શકાય, પણ કોન્સ્ટિટ્યુશનલી તો એક જ રસ્તો છે કે ભારત સરકાર બિલ લાવે અને એને લોકસભા રાજ્યસભામાં પાસ કરાવે અને નવી અનુસૂચિમાં નાખે તો કોર્ટ પણ નહીં અટકાવી શકે. જો સવાલ દર વખતે એ જ આવે છે કે મુદ્દાને સરકારી પાસે લઈ જવામાં આવે છે, એટલે શું થાય? એ મુદ્દા ઉપર રાજનીતિ થાય, બરાબર છે? પણ અમને ખ્યાલ છે સુપ્રીમ કોર્ટમાં જે પ્રાવિધાન આપેલા છે એ પ્રમાણે અમને મળે એવું છે. અમે જો સરકાર પાસે જઈશું ને તો સાહેબ સરકાર રાજનીતિ કરશે એના ઉપર. એ શું કરવા, જે ગરીબ અને નબળો સમાજ છે એને આ સરકારો જો ન્યાય અને હક આપવાનું ચાલુ કરી દે તો આ દેશ એ પહેલાવાળી મૌર્ય સામ્રાજ્ય સમાજવાળી સોને કે ચીડિયા બની જાય, બરાબર છે? પણ એ આ લોકો કરવા નથી દેવાના, થવાનું બી નથી. કોઈ પણ મુદ્દાને લટકતી તલવાર રાખવી, લટકતી તલવાર. આ ઈબીસી આર્થિક અનામત એક લટકતી તલવાર છે, ઇલેક્શન પૂરું કરવા માટેની લટકતી તલવાર. અને આ મહારાષ્ટ્રીય પેટર્નથી મરાઠાઓને આરક્ષણ આપવામાં આવ્યું છે,
જો એ પેટર્નની કમિયા ગુજરાતમાં આપવામાં આવે પાટીદારોને તો તમારી શું માંગણી? તમે માંગણી કરવાના છો કે બીજું કઈ નહીં, તમારે સિર્ફ કોર્ટનું જ રાખતો આપવાનો? મહારાષ્ટ્રે જે પેટર્ન લાગુ કરી એની માટે હાલ મહારાષ્ટ્ર સરકારે બી સુપ્રીમ કોર્ટમાં 10 કરોડની ફી આપીને લોયર હાયર કરેલો છે, 10 કરોડની ફી આપી અને પછી હિયરિંગની ફી આપશે, ખર્ચ આપશે, અને લાગુ થશે નહીં થાય એની કોઈ ગેરંટી નથી. તમે જે આંદોલન કરવાનો કોઈ સંસ્થા તમે વ્યક્તિગત જો અમની એપીપીપીએસ આખી સંસ્થા જે વર્ષોથી લડે છે સમાજ માટે, જેલમાં બી જઈને આવ્યા છે, બરાબર છે, હું બી પોતે જેલમાં જઈને આવ્યો છું, ડીએમડીસીની પરમિશન મારા નામે હતી, અમે પાયાના કાર્યકર છીએ, અમે ક્યાંય આજ સુધી મીડિયામાં આવ્યા નથી, ક્યાંય અમે મીડિયાબાજીથી રસ નથી, અમારું કામ એ છે કે સમાજ સુધી સાચી વસ્તુ કોઈ સંસ્થા નહીં, માત્ર ને માત્ર પાટીદાર સમાજના કાર્યકર્તા, સક્રિય કાર્યકર્તા જે છેલ્લા 3.5 વર્ષથી ઘર બહાર છોડીને સમાજ માટે ફૂલ ટાઈમ આપીને મુદ્દાને સોલ્યુશન, મુદ્દાને પૂરો કરવા માટે લડી રહ્યા, ત્યાં મુદ્દો પૂરો થાય, જે માંગ છે સમાજની એ પૂરી થાય. તો તમે એક સમય હાર્દિક પટેલની સાથે હતા, હવે નથી? એસપીજી અને 5 જે આંદોલન કરી રહ્યું છે અત્યારે, તમે એમની સાથે તમારો સપોર્ટ છે? અમારે જો એક વસ્તુ છે સર, અમારી સીધી ફાઇટ છે, અમે કોઈ સ્ટેટમેન્ટ આપતા નથી, અમે એક જ વસ્તુ કહીએ છીએ કે અમારી આ માંગ હતી અને આ માંગ આવી રીતે પૂરી થઈ શકે એમ છે, અમે એની માટે લડી રહ્યા છીએ, સંઘર્ષ કરી રહ્યા છીએ, બરાબર છે? એટલે આમાં સમર્થનનો એનો કોઈ સવાલ જ નથી. કેમ કે અમારે જો ક્યાંય ટિકિટ બિકિટ મેળવવી હોત અને ક્યાંય કોઈ ભલામણ કરાવી હોત તો 100% બધું સમર્થન માંગત, પણ અમારે એવું કઈ કરવું નથી. તો પછી તમે પિટિશન પણ તમારા નામજૂર કર્યું? હા, અમે 3ના નામજૂર કરી, થઈ નથી, રજીસ્ટર્ડ વિધિન 15 ડેઝ થશે. અને તમે જે ગામડે ગામડે જઈને જે વાત કરી કે તમે જે નેક્સ્ટ મુદ્દો રહેશે તમારો, એ કયા એના માટે કોઈ મેજર એવેન્ટ જવાના છો કે એના માટે પણ તમે વ્યક્તિ? એની માટે અમારો એક પ્લાન છે કે જિલ્લે જિલ્લે તાલુકે તાલુકે અમને જે બી સારી જેન્યુઅન સ્વચ્છ છબી વાળા ગ્રાઉન્ડ લેવલ કાર્યકર્તાઓ મળશે, એની આખી ટીમ જે દિવસે બધા જિલ્લામાંથી સારા એવા એક એક બે બે લોકો મળશે, પછી ટીમ બનીને વિચારીશું કે એને શું નામ આપવું, શું શેપ આપવો અને શું આકાર આપવો. અત્યારે કરવું એ પરિપક્વતા નહીં કહેવાય મારા હિસાબે, કારણ કે હું એકલો ડિસાઇડ ના કરી શકું સમાજને કયું બેલેન્સ જોઈએ છે, શું લેવું છે, બધા ભેગા મળીને ડિસાઇડ કરી તો વધારે સારું. બહુ આગળ નીકળી ગયું જીએમડીસીમાં, તમે પાયાના કાર્યકર્તા એમને પછી તો બહુ આગળ નીકળી ગયું. નથી જોઈ, દરેક લોકો મળતો હોય છે, કોને કયા રસ્તે જવું, બહુ મેચ્યોર થઈ ગયું. અમને ખુશી છે વાત. થેન્ક યુ. નંબર તો કાપી છે ને, નંબર ઉપર સારું રેસ્પોન્સ.